મારું નામ પ્રવીણ વોરા છે. હું રાજકોટથી આવું છું અને જ્યોતિષશાસ્ત્ર મારો રસનો વિષય છે. એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું માન્ય લેક્ચરર તરીકે જ્યોતિષના વર્ગો લઉં છું અને જ્યોતિષશાસ્ત્ર છે એના જે સંસ્કૃતના જે શ્લોકો છે એને લોકભોગ્ય શૈલીમાં જે રજૂ કર્યા ભડલીએ, એટલે એને ભડલી વાક્યો કહેવાય. ભડલી વાક્ય અને જ્યોતિષશાસ્ત્ર કોઈ અલગ ચીજ નથી. એટલે આમ કહો તો જ્યોતિષશાસ્ત્ર અથવા ભડલી વાક્યોના આધારે હું આગાહી કરું છું. અને 1987 સાલમાં સૌ પ્રથમ મેં વરસાદની આગાહી કરેલી અને ચિત્રલેખામાં છપાયેલી કે એ વખતે મેં કીધું હતું કે શ્રાવણ શુક્લા સપ્તમી જો હોય સ્વાતિનો યોગ તો અન્ન નિર્ણય બોર ઘણા ભડપાયા સંજોગ. એટલે એનો અર્થ એમ થાય કે જે શ્રાવણ મહિનાની સુદ સાતમે જો સ્વાતિ નક્ષત્ર હોય તો વરસાદ પાણીને વરસ ખૂબ સારું જાય. એટલે એ વખતે એવું હતું અને વરસ સરસ સારું જ થયું એટલે મને પ્રેરણા મળી. એ પછી વરસાદની 63 વર્ષથી આગાહી કરું છું. અને આ વખતે જે ગઈ સાલની આગાહી હતી આપણે કરેલી ગઈ, એટલે 2015 ચોમાસાની આ યુનિવર્સિટીમાં જે મેં આગાહી કરી હતી એમાં મારો પ્રથમ નંબર આવેલો અને 2016 આગાહી મેં કરી એમાં પણ પ્રથમ નંબર આવેલો છે મારો. એટલે એના મુખ્યનું કારણ કે મેં BSc એગ્રી કરેલું છે 1971માં. એટલે સ્ટેટિસ્ટિક બધી જે વાસ્તવિક પરિસ્થિતિ અને જ્યોતિષશાસ્ત્રના જે સિદ્ધાંતો છે કેટલું મહત્ત્વ આપવું ન આપવું એના એને આધારે આગાહી કરવામાં આવે છે. એટલે આ વખતે આને આપણે આગાહી જોઈએ તો ગુજરાતની અંદર કુલ 46 દિવસનો વરસાદ દેખાય છે. એમાં સરેરાશ 39 ઇંચ જેવો વરસાદ પડશે અને વાવણી છે એ આપણે જૂનનું પ્રથમ સપ્તાહ, પછી જૂનનું છેલ્લું સપ્તાહ અને ઓગસ્ટનું છેલ્લું સપ્તાહ, એમ કુલ 3 વાવણી છે થશે. અને આ વખતે આપણે વિચાર કરીએ તો અત્યારે જે મગફળી અને કપાસ એ પાકો છે એ ખરેખર ખેડૂતોએ વાવવા ન જોઈએ. એ કારણ કે એની અત્યારે કોઈ પણ પ્રકારની વૈશ્વિક ધોરણે બિલકુલ ડિમાન્ડ નથી. એટલે આપણે કોઈ હોટલમાં જઈને ઓર્ડર વગરનો કોઈ માલ આપી દઈએ એના એના જેવી વાત છે. અને ખેડૂતોએ વરસાદ તો બરાબર છે, પાક સારા થવાના, મગફળી વાવે તો સારી થશે, પણ એને ભાવ નથી મળવાના, કપાસને ભાવ મળવાના નથી. તો ચાલુ સાલે ખાસ કરીને એરંડા ઉપર થોડું ધ્યાન આપે છે. કઠોળ પાકો કે જેની અંદર આપણે વિશ્વમાં સૌથી વધુ બધું કઠોળ આપણે પકવતા હોવા છતાં સૌથી મોટા મોટા આયાતકાર આપણે છીએ. તો આ વખતે ખેડૂતો ખાસ કરીને આપણે મગ છે, દાળ છે, પછી ચણા છે એવા પાકો ઉપર ધ્યાન આપે અને એ વાવે તો વધુ સારો થાય. આ વખતે વળી પછી ચોમાસામાં જે ગઈ સાલનું જે ચોમાસું હતું એની અંદર 2 વરસાદ વચ્ચેનો ગાળો ઓરોરવો અને વાયુ કહેવાય એમ તો બહુ મોટો હતો, એટલે એમાં ખેડૂતને નુકસાની થાય, પાક ફેલ થાય. આ વખતે એવું દેખાતું નથી, એટલે આ વખતે વાયરાનું પ્રમાણ ઓછું છે તો કઠોળ પાકો પણ પ્રમાણમાં સારા થશે. એ સિવાય બે વખતના ચોમાસામાં રોગચાળો જે વધારે હતો એની સરખામણીમાં આ વખતે રોગચાળો 50% ઓછો છે. એટલે ખેડૂતો આવા નાના નાના અને 1 થી વધુ પાકો આવે તો એકંદરે વરસ ગઈ સાલનું જો આપણે 8 ગણીએ તો ચાલુ સાલનું વરસ આપણે 9 જેવું બનાવી શકીએ તેમ છે. આ વખતે ચોમાસામાં મગફળીને કપાસ એ પાકો તો થઈ શકે એમ છે સારા, પણ છતાં એની કોઈ ડિમાન્ડ ન હોવાને કારણે ખેડૂતો એ છે ને કઠોળ પાકો આવે અથવા એરંડા કે બીજા અન્ય પાકો આવે તો ખેડૂતને સારો એવો ફાયદો થાય. એવું ખેતીવાડીના ગ્રેજ્યુએટ અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે પણ ભલામણ કરું છું. ઉત્તરા વરસાદ એવું નથી બહુ, એમાં સામાન્ય રીતે 12 પછી ચોમાસું એકંદરે વિદાય જેવું લેશે અને પાછોતરા વરસાદ અમુક ઓક્ટોબરમાં છે થોડા, પણ એ સાર્વત્રિક ન હોય એટલે સરવાળે બહુમતીમાં નુકસાન ન હોય.